જીએવન સ્ટુડિયો લેંગ્વેજ ટ્યુટર્સ મિત્રો, તો મિત્રો આપણા ગયા સેશનમાં અમે તમને ડિસ્ક્રાઇબિંગ ફંક્શન્સ બહુ ડીપમાં તમને અમારા વિડીયોઝમાં અમે તમને પ્રેક્ટિસ કરાવડાવી. હવે આજના સેશનમાં મિત્રો વોટ ઇઝ સ્પેશિયલ, વોટ વી આર ગોઈંગ ટુ લર્ન, તો એની અંદર મિત્રો તમને સેક્શન ડીમાં 4 માર્કનો જે પ્રશ્ન આવે છે એની અંદર ગ્રામર એઝ અ હોલ તમને આવડવું જોઈએ. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક્સ ઇન ધ પર્ટિક્યુલર પેરેગ્રાફ. 4 માર્કનો તમારે એ પર્ટિક્યુલર ક્વેશ્ચન છે અને એની અંદર તમે 4 મિસ્ટેક આપેલી, 4 એરર્સ આપેલી છે કોઈ બી પેરેગ્રાફમાં, એ તમારે કઈ ભૂલ છે શોધવાની છે અને તમારે સાચી રચના લખવાની છે. તો મિત્રો આપણે આગળ વધીને પહેલાં એક વસ્તુ તમને કહી દઉં કે આની અંદર ગ્રામર એઝ અ હોલ તમને બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર એને અમારા જે વિડીયોઝ છે ને એમાં બેઝિક રૂલ્સ અમે 1 થી 6 સુધી આપેલા છે. એ તમને રિક્વેસ્ટ કરું છું કે તમારા સ્ક્રીન પર એની અમે તમને લિંક આપી રહ્યા છીએ, એ તમે બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર 1 થી 6ના અલગ અલગ છે, એ બી નિયમ પહેલાં શીખી લો. એ પછી અમારી બધી અલગ અલગ રચના છે મિત્રો, સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો વિડીયો એ પણ તમે ખાસ જોજો, રાઈટ. તો જે છોકરાઓને બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર આવડતા હોય, જેનો ટેન્સીસનો આઈડિયા ક્લિયર હોય, જેને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો ઉપયોગ પ્રોપરલી આવડતો હોય મિત્રો, હે ને, જેને કોન્ટ્રાસ્ટ કન્ડિશન બતાવવા માટે, રીઝન બતાવવા માટે, રિઝલ્ટ બતાવવા માટે બધી રચનાના ફોર્મ્યુલા આવડતા હોય, અને જેને સિંગ્યુલર ફોર્મ પ્લુરલ ફોર્મમાં ઇક્વેશન બહુવચન ભૂલ ના પડતી હોય, પ્લસ જે છોકરાઓને કોઈ પર્ટિક્યુલર શબ્દનું નાઉન ફોર્મ શું થાય, વર્બ ફોર્મ શું થાય, એડજેક્ટિવ શું થાય, તો એડવર્બ શું થાય, જેનો કન્સેપ્ટ આટલો ક્લિયર હશે મિત્રો એને આની અંદર એક પણ માર્ક ગુમાવવાનો નહીં આવે. નો ડાઉટ મિત્રો તમારા એક્ઝામમાં તો બહુ ઇઝી પૂછવામાં આવે છે, પણ આપણે ગમે એટલું ડિફિકલ્ટ હોય તો પણ વી આર ઇન ધ મૂડ ટુ ટીચ એન્ડ ટ્રેન યુ સો સિસ્ટમેટિકલી દેટ હાઉએવર ડિફિકલ્ટ ધ પેપર મે બી ઇન યોર બોર્ડ એક્ઝામ ઓર ઇન યોર પ્રેક્ટિકલ લાઈફ ફોર એની કોમ્પિટિટિવ એક્ઝામ, તો તમને આ બધું કામ લાગે ને, એટલા માટે અમારો પ્રયત્ન છે મિત્રો. તો આની અંદર તમારા એક્ઝામ ઓરિએન્ટેડ જે પેરેગ્રાફ આપેલો હોય છે એમાં 4 ભૂલ હોય છે તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અત્યારે આપણે ટુ ધી પોઈન્ટ વી આર ડુઈંગ સમ પ્રેક્ટિસ વર્ક મિત્રો, ઇઝ ઇટ ક્લિયર? તો ક્વેશ્ચન નંબર 45 વિચ કેરીઝ 4 માર્ક, એની અંદર આવું લખેલું છે કે રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ કરેક્ટિંગ એરર્સ, અને પર્ટિક્યુલર તમને લખેલું કે આની અંદર 4 ભૂલો છે, દેર આર 4 એરર્સ. હવે પહેલો ફકરો મેં તમને આપેલો છે કે ઇફ યુ હેડ સપોર્ટેડ મી આઈ વિલ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. પહેલાં મિત્રો આપણે શું કરવાનું, કલ્ટિવેટ ધ હેબિટ ઓફ રીડિંગ ધ એન્ટાયર પેસેજ, ભલે પેસેજ નાનો હોય કે મોટો, પહેલાં આખો વાંચી જવાનો. નેવર યુઅર બી ઇન હરી ટુ રાઇટ ડાઉન ધ આન્સર. ઇફ યુ હેડ સપોર્ટેડ મી આઈ વિલ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ ફૂલ સ્ટોપ. હાઉએવર આઈ એમ રીચ આઈ નેવર ફીલ સેટિસ્ફાઈડ. બાકી નંબર 2 આવ્યું, ઇન ફેક્ટ આઈ વોન્ટ સર્વ ઓફ ધ સોસાયટી એન્ડ હેલ્પ નીડી ફોર પ્રોવાઇડિંગ ધેમ બેઝિક નેસેસિટીઝ. હવે મિત્રો તેવી કલ્પના કરો કે તમારી બોર્ડની એક્ઝામમાં અથવા પ્રિલિમની એક્ઝામમાં તમને કોઈ સરે આ ફકરો આપ્યો રીડ કરવા અને એરર શોધવા માટે, તો બિંગ ધ સ્ટુડન્ટ્સ ઓફ અવર ચેનલ, બિંગ વિથ અસ, વી એક્સપેક્ટ યુ ટુ ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક એટ ધ અર્લીસ્ટ પોસિબલ. મિત્રો એવા તમે કોન્ફિડન્ટ થઈ જાઓ, ટ્રાય ટુ ટેક ધ મેક્ઝિમમ એડવાન્ટેજ ઓફ ઓલ અવર વિડીયો. મિત્રો વી આર વિથ યુ. થોડું તમે હોમવર્ક કરજો, થોડું પેશન રાખો કે ને હવે ઇંગ્લિશ શીખી જ જાણવું છે કમ્પ્લીટલી. તો પહેલું વાક્ય મિત્રો છે આપણે કે ઇફ યુ હેડ સપોર્ટેડ મી આઈ વિલ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. હવે એમાં મિત્રો તરત આ જે રચના જોઈ આપણે તરત ખ્યાલ આવવો જોઈએ કે આ અપૂર્ણ શરતવાળું વાક્ય છે. ઇફ વત્તા કરતા વત્તા હેડ વત્તા વી થ્રી આપેલું છે, બરાબર મિત્રો? તો બીજા પોર્શનમાં વિલ કદાપી ના વપરાય, એમાં વુડ હેવ લખવું પડે અથવા કુડ હેવ અથવા માઇટ હેવ અને વી થ્રી લખવું પડે. તો આ સેન્ટેન્સ સાચી આ રીતે લખાય, ઇફ યુ હેડ સપોર્ટેડ મી આઈ વુડ હેવ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ. ધીસ ઇઝ ધ રિયલ સેન્ટેન્સ સ્ટ્રક્ચર મિત્રો. ક્યાં કેટલી ભૂલો છે આપણે કાઉન્ટ કરવાની જરૂર નથી, મને આખો ગમે તે વાક્ય આપે મને આવડવું જ જોઈએ. હવે સેકન્ડ નંબરનું સેન્ટેન્સ આપ્યું, હાઉએવર આઈ એમ રીચ. તો આપણે કોન્ટ્રાસ્ટવાળું જે ફંક્શન શીખ્યા અમે શીખી ગયા, ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ અને હાઉએવર. તો હાઉએવરની મેં તમને ફોર્મ્યુલા આપી છે કે હાઉએવર ઇઝ ઓલવેઝ ફોલોડ બાય એડજેક્ટિવ ઓર એડવર્બ. તો અહીંયા હાઉએવર પછી સબ્જેક્ટ આપેલો, દેટ ઇઝ રોંગ.
તો આપણે એને સાચું કઈ રીતે લખી લઈશું? હાઉએવર રિચ આઈ નેવર ફીલ સેટિસ્ફાઈડ. તો વાક્ય નંબર બીજામાં બી ભૂલ પકડાઈ ગઈ મિત્રો. એ પછી આપણે ઇનફેક્ટ આઈ વોન્ટ સર્વ ધ સોસાયટી. હવે મિત્રો, મેં તમને બેઝિક રૂલ્સ ઓફ ગ્રામરનો અમારો વિડીયો છે અલગ, એમાં દેર આર સર્ટેન વર્ડ્સ વિચ આર ઓલવેઝ ફોલોડ બાય ધ ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ વિથ ટુ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઇટ ઇઝ નોટ ઇઝી, ઇટ ઇઝ નોટ ઇઝી ટુ લર્ન ઇંગ્લિશ. અંગ્રેજી શીખવું એટલું બધું સહેલું બી નથી. તો ઇઝી શબ્દ પછી ટુ વાળું રૂપ જ આવે, ડિફિકલ્ટ પછી ટુ વાળું રૂપ આવે. હેપી અનહેપી, પોસિબલ ઇમ્પોસિબલ, એબલ અનએબલ, આવા શબ્દોનું મેં તમને લિસ્ટિંગ આપેલું મિત્રો. તો એ રૂલ નંબર એક કાં તો બે છે, તમે ડોન્ટ મિસ દેટ વિડીયો. એ નિયમ તમારા ચોપડામાં લખી બી નાખજો મિત્રો. તો અહીં આપણે શું થયું છે, વોન્ટ શબ્દનો ઉપયોગ થયો છે. ઇનફેક્ટ આમાં આઈ વોન્ટ સર્વડ આપેલું, દેટ ઇઝ રોંગ મિત્રો. આઈ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી એવું જ લખાય. ઇનફેક્ટ આઈ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી એન્ડ હેલ્પ ધ નીડી. નીડીને આગળ આર્ટિકલ ધ આપણે વાપરવા છે મિત્રો. એમ કે વેન વી વોન્ટ ટુ ડિનોટ ધ એન્ટાયર પર્ટિક્યુલર ગ્રુપ ઓફ એ પર્સન, તો વી હેવ ટુ યુઝ ધ આર્ટિકલ ધ. ફોર પ્રોવાઇડિંગ ધેમ બેઝિક નેસેસિટીઝ, એમાં કોઈ ભૂલ નથી મિત્રો. તો તમને બી વિથ મી થોડો કંટારો બી આવશે, થોડી ઉતાર જેવું બી લાગશે, પણ નો વે આઉટ, છૂટકો જ નથી મિત્રો શીખ્યા વગર. આ બી આપણે ચાર માર્ક ગુમાવીશું ને તો આપણે ચાર વી કાન્ટ એફોર્ડ ટુ લૂઝ ધીસ ફોર માર્ક્સ મિત્રો. તો ઇટ્સ વેરી સિમ્પલ, તમારી એક્ઝામમાં તો બહુ ઇઝી પૂછાશે. મેં કવર થોડા ડિફિકલ્ટ વાક્યો કર્યા છે, પણ દેટ ઇઝ ફોર યોર બેનિફિટ. જો તમને ડિફિકલ્ટનો ડર નહીં રહે ને તો ઇઝી શીખવાની, ઇઝી આરામથી પેપર લખી શકાશે. તો શેલ વી પ્રોસીડ ફોર સેકન્ડ પેરેગ્રાફ મિત્રો. તો બીજો નંબરનો પેરેગ્રાફ જે આપ્યો છે મિત્રો, તમે મારી સાથે વાંચો. માય સીટર રીચ ડે ઇન એન્ડ ડે આઉટ વિથ એ વ્યૂ ટુ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ ફૂલ સ્ટોપ સર કોમા. ઇફ યુ ગાઈડેડ હર શી વિલ ડેફિનેટલી સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધીસ બોર્ડ એક્ઝામ. એ પછી મેં આપ્યું છે, ઇનફેક્ટ માય ફાધર ઇઝ રેડી સ્પેન્ડ મની લાઇક વોટ ફોર હર એજ્યુકેટેડ. તો આમાં જે ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ છે ને, ઇમિજિએટલી દે વુડ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક એન્ડ ઇટ ઇઝ પોસિબલ, ઇટ્સ ઇઝી ફોર ધેમ મિત્રો. તો આની અંદર આપણે પહેલાં શું આપ્યું છે, માય સિસ્ટર રીચ ડે ઇન એન્ડ ડે આઉટ વિથ એ વ્યૂ ટુ ગેટ લખેલું છે. તો આપણે પર્પઝ માટે જે વિથ એ વ્યૂ ટુ વાળી રીતના શીખ્યા ને મિત્રો, તો વિથ એ વ્યૂ ટુ ઇઝ ઓલવેઝ ફોલોડ બાય વર્બ વિથ આઈએનજી. તમને આવડું છે, મેં તમને ફોર્મ્યુલા લખાય જ મિત્રો. અને અમારી અગત્યની વાક્ય રચનાનો જે સેપરેટ વિડીયો છે, લાઈવ વિડીયો, એમાં પણ છે મિત્રો. તો વિથ એ વ્યૂ ટુ ઇઝ ફોલોડ બાય વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ધ ફર્સ્ટ ક્લાસ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો હવે વાક્ય નંબર સેકન્ડ પર જઈએ આપણે. સર, ઇફ યુ ગાઈડેડ હર શી વિલ ડેફિનેટલી સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધીસ બોર્ડ એક્ઝામ. તો ચોક્કસ જો તમે એને માર્ગદર્શન આપશો તો બોર્ડની પરીક્ષામાં એ પહેલો નંબર આવશે. તો કન્ડિશન અહીંયા બતાવેલી છે, ઇટ મસ્ટ બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો અહીંયા ગાઈડેડ ખોટું આપેલું છે મિત્રો. ઇટ શુડ બી ગાઈડ ધ ફર્સ્ટ વન ઓફ ધ વર્બ મિત્રો. તો ઇફ યુ ગાઈડ હર શી વિલ ડેફિનેટલી સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધીસ બોર્ડ એક્ઝામ. એ પછીનું વાક્ય મેં આપ્યું છે, ઇનફેક્ટ માય ફાધર ઇઝ રેડી સ્પેન્ડ મની. હવે આપણે બેઝિક રૂલ્સ ઓફ ગ્રામરની અમારી જે વિડીયો છે, એક બે ત્રણ ચાર પાંચ છ, રાઈટ મિત્રો? તેમાં મેં શબ્દોનું લિસ્ટિંગ આપ્યું છે, એમાં રેડી શબ્દ આવે છે મિત્રો. હેપી અનહેપી, ઇઝી સોરી, ડિફિકલ્ટ એબલ અનએબલ, પોસિબલ ઇમ્પોસિબલ, હે ને, રેડી પ્રિપેર્ડ વિલિંગ ડિસાઇડેડ, એ બધા શબ્દો પછી ટુ વાળું રૂપ જ આવે. તો એ રેડી ઇઝ ફોલોડ બાય વર્બ વિથ ટુ. તો માય ફાધર ઇઝ રેડી ટુ સ્પેન્ડ મની લાઇક વોટર ફોર હર એજ્યુકેટેડ ના આવે મિત્રો. ઇટ ડઝન્ટ સર્વ ધ પર્પઝ. યુ હેવ ટુ રાઇટ ડાઉન એજ્યુકેશન ઇન્સ્ટેડ ઓફ એજ્યુકેટેડ. ઇઝ ઇટ ક્લિયર? ઇટ્સ વેરી સિમ્પલ મિત્રો. તમે વારંવાર વાંચશો ને મિત્રો, તો તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. યુ નીડ સમ ઇન્ટેન્સિવ પ્રેક્ટિસ, યુ નીડ સમ વર્ક એટ યોર હોમ મિત્રો. વી કેન નોટ એક્સપેક્ટ એ મિરેકલ ઓવરનાઇટ. એક જ રાતમાં મિત્રો આપણે ચમત્કારની આશા ના રાખાય, તમે જાણો છો, હે ને? તો વી આર ઓપન માઇન્ડેડ વિથ યુ. નાઉ લેટ અસ સ્વિચ ઓવર ટુ પેરેગ્રાફ થર્ડ. ધ ગર્લ સિંગ ઓન ધ સ્ટેજ ઇઝ માય સિસ્ટર. તો આપણે એક એક વાક્યની ભૂલ પકડીએ પહેલાં. તો ધ ગર્લ સજી નામ છે, લિવિંગ નાઉન, અને એ સેન્ટેન્સમાં બીજું ક્રિયાપદ ઇઝ આપેલું છે મિત્રો. ઇઝ, રાઈટ? આ ઇઝ ક્રિયાપદ છે ને. તો મેં તમને બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર શીખવાડ્યા, એમાં નિયમ નંબર બીજો છે. બીજો બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર અમારો જે લાઈવ વિડીયો છે, તમે જોજો
કે કોઈ પણ સજીવ નામ પછી તરત જ ખાલી જગ્યા આવે અને એ જ વાક્યમાં બીજું કોઈ ક્રિયાપદ આવતું હોય તો એ વાક્યમાં ક્રિયાપદનું આઈએનજી સ્વરૂપ મૂકી દેવાનું એ ખાલી જગ્યામાં. તો અહીંયા ગર્લ સજીવ નામ છે મિત્રો, એના પછી સિંગિંગ જ આવે કારણ કે એ વાક્યમાં બે બીજું વર્બ ઇઝ આપી દીધેલું છે. તો સ્ટેજ ઉપર ગીત ગાતી છોકરી મારી બેન છે એનું ગુજરાતી આવું થાય. તો સિંગ ના જોઈએ મિત્રો, સિંગિંગ જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? એ બી બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર મેં તમને શીખવાડે એ પ્રમાણે જ વાક્ય લખેલું છે. હવે બીજું, શી ઇઝ ફોન્ડ ઓફ ટેક પાર્ટ ઇન ઓલ ધ કોમ્પિટિશન. તો મિત્રો આ બી એમાં જ છે કે ઓન ઓફ ફોર ફ્રોમ બિઝી વાઇલ બિફોર આફ્ટર સ્ટોપ સ્ટાર્ટ હે ને, એના પછી ક્રિયાપદનું આઈજી રૂપ આવે એ બી અમારા બેઝિક રૂલ્સ ઓફ ગ્રામરના વિડીયોમાં છે મિત્રો. ઇફ યુ આર નોટ સો ફાર એન્જોયડ દેટ વિડીયો, આઈ ડૂ પર્ટિક્યુલર ઇન્સિસ્ટ યુ ટુ અગેઇન વોચ દેટ વિડીયો. તો અહીંયા ઓફ આપેલું છે, ઓફ ઇઝ ઓલવેઝ ફોલોડ બાય વર્બ વિથ આઈએનજી મિત્રો. તો શી ઇઝ ફોન્ડ ઓફ ટેકિંગ પાર્ટ ઇન ઓલ ધ કોમ્પિટિશન્સ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? એ પછી વાક્ય કયું આવ્યું આપણે, બટ ફોર્ચ્યુનેટલી શી હેઝ નેવર વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. પણ આપણે જ વિરોધે એને કોમ્પિટિશનમાં ભાગ લેવાનો શોખ છે, પણ કમનસીબે આવે કે નસીબ ફોર્ચ્યુનેટલી આવે મિત્રો, એણે કોઈ ઇનામ જીતેલું નથી એવું કહેવા માગીએ છીએ. તો અહીંયા મિત્રો તમે થોડું દિમાગ દોડાવો, યુ હેવ ટુ એપ્લાય યોર કોમન સેન્સ. તો ફોર્ચ્યુનેટલી ઇટ ડઝન્ટ સર્વ ધ પર્પઝ, યુ હેવ ટુ રાઇટ ડાઉન અનફોર્ચ્યુનેટલી બી વિથ મી. ફોર્ચ્યુનેટલી જગ્યાએ અનફોર્ચ્યુનેટલી લખવાનું. અને શી હેઝ નેવર વન ધ ફર્સ્ટ પ્રાઇઝ ના આવે, પ્રાઇઝ એટલે તો શું થયું, કિંમત થઈ ગઈ મિત્રો. આપણે ઇનામનારનો પીઆરઆઈ ઝેડ લખવાનું છે, ઇટ્સ વેરી સિમ્પલ. ઇઝ એ ક્લિયર મિત્રો? તો એ પછીનું વાક્ય આપ્યું છે, આઈ વિલ એરેન્જ અ ગ્રાન્ડ પાર્ટી ઓન અર વિનિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ. આઈ વિલ એરેન્જ એ ગ્રાન્ડ પાર્ટી ઓન હર વિનિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ. એમાં ધેર ઇઝ નોટ અ સિંગલ મિસ્ટેક મિત્રો, ધ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇઝ ક્લિયર, ઇટ્સ કરેક્ટ મિત્રો, બરાબર. તો આપણે જે તમારે વિડીયો તમારી જોવાની બાકી હોય જોઈ જોતા રહેજો. અમુક નિયમો અમે તમને યાદ કરાવતા રહીશું અને આની ઇન્ટેન્સિવ પ્રેક્ટિસ માટે અમારો એક સેપરેટ વિડીયો તમને પ્રેક્ટિસ માટે આપી રહ્યા છે મિત્રો, જે તમે ડાઉનલોડ બી અમારી વિડીયો લિંક મારફતે કરી શકો છો મિત્રો, ઘરે પ્રેક્ટિસ કરજો. રાઈટ, હવે આપણે ચોથા નંબરનો પેરેગ્રાફ જોઈએ કે નો સૂનર ડઝ માય બ્રધર સી ધ વોટર બોલ દેન હિઝ માઉથ વોટર્ડ. હવે એક વસ્તુ છે મિત્રો કે બીંગ માય સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખવાની કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો મિત્ર કોણ, પાસ્ટ ટેન્સ તો ના જ હોય. વી કેન નેવર મિક્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો આ વાક્યમાં પહેલું શું દેખાય કે નો સૂનર ડઝ માય બ્રધર સી ધ વોટર બોલ દેન ઇઝ માઉથ વોટર્ડ આપેલું છે. ધીસ ઇઝ વેરી રિસ્કી હે ને. તો નો સૂનર ડઝ માય બ્રધર સી ધ વોટર બોલ દેન હિઝ માઉથ વોટર્સ આવશે. હિઝ માઉથ ઇઝ થર્ડ પર્સન, તો અહીંયા વોટર્સ લખવું પડે મિત્રો. તો જેવો મારો ભાઈ પાણીપુરી જુએ છે કે તરત જ એના મોઢામાં પાણી આવે છે. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો ડિનોટિંગ ટાઈમવાળું જે આપણે ફંક્શન શીખ્યા ને એમાં એઝ સૂન એઝ, નો સૂનર દેન અને હાર્ડલી વેન વાળી રીતના આપણે ઓલરેડી ડિસ્કસ અમારા લાઈવ વિડીયોમાં પ્લસ અમારા આગળના વિડીયોમાં અમે કરેલી જ મિત્રો. રાઈટ, એ પછી વાક્ય આપ્યું છે માય મધર ઓલવેઝ ગેટ એંગ્રી ટુ હિમ. વી કેન નેવર ગેટ એંગ્રી ટુ સમવન, હી ઇઝ ધ મિસ્ટેક ઓફ પ્રેપોઝિશન ઇઝ ધેર મિત્રો. તો માય મધર ઓલવેઝ ગેટ્સ એંગ્રી ઇઝ ફોલોડ બાય વિથ. માય મધર ઓલવેઝ ગેટ્સ એંગ્રી વિથ હિમ, મારી મમ્મી હંમેશા એની જોડે ગુસ્સે થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? એ પછી વાક્ય આપ્યું છે હી ઓલવેઝ વેસ્ટ હિઝ પોકેટ મની ફોર ઇટ વોટર બોલ્સ. તો આમાં બી મિત્રો છે ને એના પૈસા કાયમ પાણીપુરી ખાવામાં જ બગાડે છે, બરબાદ કરે છે, બગાડે છે. રાઈટ, તો મેં તમને અમારો બેઝિક રૂલ્સ ઓફ ગ્રામરનો વિડીયો છે સેકન્ડ નંબરનો નિયમ કે ઓન ઓફ ફોર ફ્રોમ બિઝી એન્જોય બિફોર આફ્ટર વાઇલ ધીઝ આર ધ વર્ડ દે આર ઓલવેઝ ફોલોડ બાય વર્બ વિથ આઈએનજી. તો ધ સેમ રૂલ એપ્લાયઝ હિયર મિત્રો. તમે જુઓ ધ્યાનથી, ફોર ઇટ લખ્યું છે, ફોર ઇટની જગ્યાએ ફોર ઇટિંગ આવશે મિત્રો. બી વિથ અસ મિત્રો, કોઈ આપણે ઉતાવવાની જરૂર નથી. જરૂર પડે તો તમે વિડીયો ફરી રિવાઇઝ કરીને જોજો, પણ બી કોન્ફિડન્ટ મિત્રો. રાઈટ, હાઉ ટુ સેટ હિમ રાઈટ ઇઝ એ પ્રોબ્લેમ ફોર માય મોમ. એને કઈ રીતે સુધારવો, લાઈન પર લાવવો, એ મારી મમ્મી માટે પ્રોબ્લેમ છે. હવે એ વાક્ય મિત્રો તમને કોઈ દેખાય ભૂલ, હાઉ ટુ સેટ હિમ રાઈટ ઇઝ એ પ્રોબ્લેમ ફોર માય મધર, ધેર ઇઝ નો મિસ્ટેક મિત્રો. ઇઝ ઇટ ક્લિયર? તો જ્યાં જ્યાં ભૂલ છે
ત્યાં તમે અન્ડરલાઈન કરવાની અને સાચું વાક્ય પેપરમાં લખવાનું છે. એ પછી પેરેગ્રાફ નંબર 5 આવે મિત્રો, તો ધીસ ઇઝ એન ઓનલી રૂપી દેટ આઈ હેવ ઇન માય પોકેટ. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, ઓનલીમાં ઓ સ્વર છે એટલે દેર આર 5 વોવેલ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, યુ નો ઇટ, એ ઈ આઈ ઓ યુ. એની આગળ આપણે આર્ટિકલ એન લગાડવાની ટેવ પડી ગઈ હોય છે. પણ વેન ઇવર યુ કમ એક્રોસ વિથ ધ વર્ડ ઓનલી, ઇટ મસ્ટ બી ફોલોડ, ઇટ મસ્ટ બી પ્રેસિડેડ બાય ધ આર્ટિકલ ધ. તો ધીસ ઇઝ ધ ઓનલી રૂપી દેટ આઈ હેવ ઇન માય પોકેટ, આ એક જ રૂપિયો છે જે મારા ખિસ્સામાં અત્યારે છે. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો બીજું વાક્ય આપ્યું છે, આઈ હેવ સફર એ લોટ ઓફ હાર્ડશીપ્સ ઇન માય લાઈફ. તો હેવ કે હેઝ જોડે આપણે વિથરી વાપરવું પડે, પાસ્ટ પાર્ટિસિપલ. તમને આવડે પૂર્ણ વર્તમાનકાર મિત્રો, તો આઈ હેવ સફર્ડ આવશે. આઈ હેવ સફર્ડ એ લોટ ઓફ હાર્ડશીપ્સ ઇન માય લાઈફ ફોર વોન્ટ ઓફ મની. ઇઝ ઇટ ક્લિયર? બટ નાવ આઈ હેવ ડિસાઇડેડ ચેન્જિંગ માય એપ્રોચ. ઓ ડિસાઇડેડ શબ્દ આવે મિત્રો. તો દેર આર સર્ટિન વર્બ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ જેના પછી હંમેશા ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે મિત્રો. તો ટ્રાય આપેલું હોય, ડિસાઇડ આપેલું હોય, હે ને, થ્રેટન આપેલું હોય, એડવાઇઝ આપેલું હોય, ટેલ આપેલું હોય. હવે એનું પ્રેઝન્ટ ટેન્સ હોય કે પાસ્ટ ટેન્સ હોય, દે આર ઓલવેઝ ફોલોડ બાય વર્બ વિથ ટુ. હું તમને એક એક્ઝામ્પલ માટે વાક્ય આપું કે આઈ ટોલ્ડ માય ફ્રેન્ડ ટુ ગો આઉટ ઓફ માય ઓફિસ. મેં મારા મિત્રને મારી ઓફિસની બહાર જવાનું કહ્યું. ટોલ્ડ માય ફ્રેન્ડ ટુ ગો આઉટ ઓફ ધ ઓફિસ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો આ વાક્યમાં ડિસાઇડેડ આપેલું છે, તો ડિસાઇડેડ ઇઝ ફોલોડ બાય વર્બ વિથ ટુ. તો ઇન્સ્ટેડ ઓફ ચેન્જિંગ યુ હેવ ટુ રાઇટ ડાઉન ટુ ચેન્જ, આઈ હેવ ડિસાઇડેડ ટુ ચેન્જ માય એપ્રોચ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? એ પછીનું લાસ્ટ સેન્ટેન્સ છે એ પેરેગ્રાફમાં, આઈ ઓલ્સો વોન્ટ બી એ મલ્ટી મિલિયનર એટ ધ અર્લીસ્ટ પોસિબલ. તો આ જ વસ્તુનો નિયમ શીખવાડે હમણાં તમને, કે જે અમુક અમુક ક્રિયાપદો એવા છે જેમાં જેના વર્તમાનકાર કે ભૂતકાળ કરેલું હોય, એના પછી બીજું ક્રિયાપદ વાપરવાનું હોય તો ટુ વાળું રૂપ જ આવે. વોન્ટ, વિશ, ડિઝાયર, હે ને, ડિસાઇડ, ટેલ, આસ્ક, ઘણા બધા વર્બો મેં તમને લિસ્ટ અમારા બેઝિક રૂલ્સ ઓફ ગ્રામરમાં આપેલું છે મિત્રો. જે છોકરાઓ હજી કદાચ એ વિડીયો ના જોયો હોય, એમને રિક્વેસ્ટ છે કે 1-6 નંબરના અમારા જે બેઝિક રૂલ્સ ઓફ ગ્રામર છે, ડોન્ટ મિસ દેટ પર્ટિક્યુલર વિડીયો, ડોન્ટ મિસ વોચિંગ દેટ વિડીયો મિત્રો. રાઈટ મિત્રો? એટ પ્રેઝન્ટ વી આર લર્નિંગ ઇંગ્લિશ, સ્કોરિંગ ઇઝ અ ડિફરન્ટ થિંગ. લર્નિંગમાં કોઈ તમે એવી ઢીલાશ ના રાખો મિત્રો, બી વિથ અસ. તો આની અંદર આપણે કહ્યું હતું વોન્ટ શબ્દ આપ્યો છે મિત્રો. અહીંયા વોન્ટ હોય કે વોન્ટેડ હોય, ઇટ મસ્ટ બી ફોલોડ બાય વર્બ વિથ ટુ. તો વોન્ટેડ, આઈ વોન્ટ ટુ બી, આઈ ઓલ્સો વોન્ટ ટુ બી એ મલ્ટી મિલિયનર એટ ધ અર્લીસ્ટ પોસિબલ. મારા વહેલામાં વહેલી તકે માલદાર, ધનવાન થવાની, લાખોપતિ થવાની ઈચ્છા છે. જો તમે કોન્ફિડન્સ થોડો આવ્યો હોય તો મિત્રો આપણે આગળના પેરેગ્રાફમાં વધીશું. તો લેટ અસ સી પેરેગ્રાફ નંબર 6. તો 6 નંબરના પેરેગ્રાફમાં મેં આપ્યું છે, આઈ એમ એ સ્ટુડન્ટ ઓફ 12th સ્ટાન્ડર્ડ. એની અંદર મિત્રો કોઈ ભૂલ નથી, કારણ 12th સ્પેલિંગ તમે હાઈલાઈટ કરજો. TWELFT એ સાચું સ્પેલિંગ છે, રાઈટ? આઈ એમ એ સ્ટુડન્ટ ઓફ 12th સ્ટાન્ડર્ડ, બરાબર છે. એમાં હવે આઈ વિલ ગીવ ધ બોર્ડ એક્ઝામ ઇન માર્ચ 2018. 2018 હું બોર્ડની એક્ઝામ આપીશ. તો જ્યારે સ્ટુડન્ટ એક્ઝામ આપે ને મિત્રો, તો ગીવ એન્ડ ટેકનો રૂટીન અર્થ બદલાઈ જાય છે. મેં તમને શીખવાડેલું છે મારા અગત્યના શબ્દો અને વાક્યરચનાના વિડીયોઝમાં કે આઈ વિલ ઇન્સ્ટેડ ઓફ ગીવ યુ હેવ ટુ રાઇટ ડાઉન ટેક, આઈ વિલ ટેક ધ બોર્ડ એક્ઝામ ઇન માર્ચ 2018. એ પછીનું વાક્ય છે મિત્રો, આઈ એમ વરીડ અબાઉટ માય પુઅર પરફોર્મન્સ ઇન ઇંગ્લિશ. આઈ એમ વરીડ અબાઉટ માય પુઅર પરફોર્મન્સ ઇન ઇંગ્લિશ. એમાં કોઈ ભૂલ નથી મિત્રો, મને મારા ઇંગ્લિશમાં જે બહુ પુઅર પરફોર્મન્સ છે એની બહુ ચિંતા છે. આઈ સિક્યોર ઓનલી પાસિંગ માર્ક ઇન ધ પ્રિલિમ. તો મને પ્રિલિમમાં ફક્ત પાસિંગ માર્ક આવ્યા. તો આ વાક્યમાં બી કેરફુલ વિથ મી મિત્રો, કે જ્યારે પાસિંગ શબ્દ કદાપી ન વપરાય. સ્પોકન ઇંગ્લિશમાં જ્યારે આપણે ભૂલવાળું વાક્ય બોલો તો ચાલી જાય, સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય. પણ જ્યાં સોપારેસ કરેક્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇઝ કન્સર્ન, તો યુ ટુ યુઝ પાસ ઇન્સ્ટેડ ઓફ પાસિંગ. તો આઈ સિક્યોર ઓનલી પાસ માર્ક ઇન ધ પ્રિલિમ. એ પછીનું વાક્ય આવ્યું, ઇફ માય લેડી લક ફેવર્ડ, આઈ વિલ ગેટ વેરી ગુડ માર્ક્સ ઇન ઇંગ્લિશ ઇન ધીસ બોર્ડ એક્ઝામ. તો જે કન્ડિશનવાળું વાક્ય છે મિત્રો, બીજામાં જો ફ્યુચર ટેન્સ આપેલો તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ જોઈએ. તો અહીંયા શું જોઈએ? જો મારું નસીબ સાથ આપશે તો, ફેવર કરશે તો, એટલે ફેવર જોઈએ. લેડી લક ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નિયમ પ્રમાણે અહીંયા એસ કે લખવું પડે ક્રિયાપદને આપણે.
if my lady luck favors, I will get very good marks in English in this board exam. Khelo mitro, to tame 12th no spelling kya sa rakjo, give and take no upyog kyare tha exam ma, pass ni jagah pass lakhu pade tamne avadu joye, right mitro. So let us switch over to paragraph number 7. So sir, this novel is very interesting. Sir, a novel bahu interesting che. Pashinu vakya ema koi bhul nathi mitro. The later chapters keep the reader spellbound. But later no spelling change hai. Late na bear up thai apne CD ma. LAT late ele modu tamne avade. Eno CD ma LATER bataiye ne. To LATER denote time. Hu tamne ek vakya apu. Ke Rikhil came later than Sonam. Rikhil Sonam karta vadhare modo aavyo. Tema LATER it denote time. પણ જો આપણે મિત્રો એલ એ ડબલ ટી આર લખીએ તો ઇટ ડિનોટ સિક્વન્સ, એ ક્રમ બતાવે છે. તો આગળના ચેપ્ટર ને પાછળના ચેપ્ટર, તો અહીંયા એલ એ ટી આર ની જગ્યાએ આપણે શું લખવું પડે? એલ એ ડબલ ટી આર. કારણ કે વી વોન્ટ ટુ ડિનોટ ધ સિક્વન્સ ઓફ ધ ચેપ્ટર, એક બે ત્રણ ચાર, એમ કે પાછળના જે ચેપ્ટર છે એ બધા રીડર્સને સ્પેલ બાઉન્ડ રાખે છે. ઇઝ ઇટ ક્લિયર? તો ઇવન ધ પ્રિન્ટિંગ એન્ડ ક્વોલિટી ઓફ ધ પેપર ઇઝ સુપર. આ વાક્યમાં કોઈ ભૂલ નથી લાગતી મિત્રો, હે ને? પેપરની જે પ્રિન્ટિંગ છે અને ક્વોલિટી છે એ પણ બહુ સરસ છે. થેન્ક્સ એ લોટ ફોર ધીસ બ્યુટિફુલ ગિવિંગ. હવે થેન્ક્સ એ લોટ ફોર ધીસ બ્યુટિફુલ ગિવિંગ ના આવે ને. ગીવનું નાઉન ફોર્મ શું થાય મિત્રો? તો ગિફ્ટ. ગિફ્ટ ઇઝ ઓલવેઝ મેન ફોર સમ ગિવિંગ ના. તો યુ હેવ ટુ રાઇટ ડાઉન ધ નાઉન ફોર્મ ઓફ ગીવ. તો થેન્ક્સ એ લોટ ફોર ધીસ બ્યુટિફુલ ગિફ્ટ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? એ પછી લખ્યું છે, રીડિંગ ઓફ ધીસ નોવેલ એન્કરેજીસ મી ટુ ચેન્જ માય વે ઓફ થિંકિંગ. આ વાક્યમાં બહુ પરફેક્શન છે, ધેર ઇઝ નો મિસ્ટેક. આ નવલકથા વાંચવાથી મને મારા થિંકિંગનો જે એપ્રોચ હોય ને એ બદલવામાં પ્રોત્સાહન મળે છે. હુ એવર આઈ એમ ફ્રી આઈ એન્જોય રીડ ધીસ નોવેલ. તો હુ એવર ના આવે ને મિત્રો, જ્યારે જ્યારે હું ફ્રી હોઉં તો હુ એવર ડઝન્ટ સર્વ એની પર્પઝ. ધ સેન્ટેન્સ ઇઝ નોટ મિનિંગફુલ. તો ઇન્સ્ટેડ ઓફ હુ એવર યુ હેવ ટુ રાઇટ ડાઉન વેન એવર આઈ એમ ફ્રી કોમા આઈ એન્જોય. એન્જોય ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ વર્બ. એ અમારા જે બેઝિક રૂલ્સ ઓફ ગ્રામરના વિડીયોઝ છે એમાં મેં આ નિયમ તમને શીખવાડેલો છે કે જ્યારે બી અમુક શબ્દનું લિસ્ટ આપેલું છે એમાં એન્જોય આવે કે એન્જોયડ આવે, હેટ આવે, એવોઇડ આવે, કીપ આવે, આ બધા શબ્દો પછી હંમેશા વર્બ વિથ આઈએનજી લગાડી દેવાનો. મિત્રો હું તમને એક ફરી ખાલી પ્રેક્ટિસ કરાવું છું કે આઈ ડોન્ટ લાઈક ઇફ એની વન કીપ્સ મી વેઇટિંગ. કીપ શબ્દ આવો અને પછી ભલે આપણે પ્રોનાઉન લખેલું છે મી, પણ વર્ડ વિથ આઈએનજી લખવું પડે. ઢોરાયેલા દૂધ પર રડવાનો કોઈ મતલબ નથી. તો ઇટ્સ નો યુઝ. યુઝ શબ્દ યાદ રાખજો. ક્રાઇંગ ઓવર સ્પિલ્ડ મિલ્ક. તો એ જ પ્રમાણે આઈ એન્જોય આપેલું જ મિત્રો, એ લિસ્ટમાં એન્જોય શબ્દ છે જ મિત્રો. એન્જોય હોય કે એન્જોયડ હોય, ઇટ મસ્ટ બી ફોલોડ બાય વર્બ વિથ આઈએનજી. તો વેન યુ આઈ એમ ફ્રી, જ્યારે હું ફ્રી હોઉં ને, તો આ નવલ કથા વાંચવાનો મને મજા આવે છે. આઈ એન્જોય રીડિંગ ધીસ નોવેલ. તો મિત્રો આપણે 7 પેરેગ્રાફ જોયા. 7 પેરેગ્રાફમાં જે ચાર ચાર ભૂલો હતી, જે પણ ભૂલો હતી બધી આપણે કરેક્ટ કરી, થોડું ડિસ્કશન બી કર્યો, શીખવાનો પ્રયત્ન કર્યો. અને એમાં એક રિક્વેસ્ટ, અમારી જૂની વિડીયો પણ તમને કામ લાગશે. કદાચ એ જૂની વિડીયોની લિંક ના મળતી હોય તો તમે અમને પૂછજો. વી આર ધેર ટુ સપોર્ટ યુ, ટુ ગાઈડ યુ, બટ ટ્રાય ટુ ટેક ધ મેક્સિમમ એડવાન્ટેજ બેન. હવે તમને આ મેં એક એક્સ્ટ્રા પ્રેક્ટિસ આપેલી છે મિત્રો, ફોર સેલ્ફ ઇવોલ્યુશન. લેટ અસ સી વેર યુ સ્ટેન્ડ મિત્રો. તમે આજ સુધી ખૂબ જ નિયમો શીખ્યા હોય, ખૂબ જ ઇંગ્લિશ સરસ રીતે સ્કૂલમાં શીખ્યા હોય, ક્લાસ કોઈ ક્લાસીસમાં જતા હોય મિત્રો, રાઈટ? તો એક રિક્વેસ્ટ છે મિત્રો કે આવા ઘણા બધા વાક્યો મેં તમને ભૂલવાર આપીશું, એમાંથી તમારે ભૂલ શોધીને લખવાનું છે. તો અત્યારે વી આર ગોઈંગ ટુ કલ્ટિવેટ ધેટ હેબિટ મિત્રો. આપણે ભલે પેરેગ્રાફમાં ચાર વાક્ય લખેલા હોય, ચાર એમાં ભૂલ શોધવાની, પણ પેરેગ્રાફ 10 લીટીનો હોય, 100 લીટીનો હોય, પણ ભૂલ એટલે ભૂલ એ આપણે શોધતા આવડવું જોઈએ મિત્રો. તો આપણે એની બહુ ઇન્ટેન્સિવ પ્રેક્ટિસ, તો અમે વી હેવ ડિસાઇડેડ ટુ ગીવ ઇન્ટેન્સિવ પ્રેક્ટિસ. તો અત્યારે ટાઈમ બિંગ અમે તમને એને અમુક વાક્યો પ્રેક્ટિસ માટે આપું છું. અને એ પ્રેક્ટિસના વાક્યોમાં ટોટલ 40 સેન્ટેન્સીસ આર ધેર ફોર યોર પ્રેક્ટિસ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો હવે તમને વન બાય વન આપણા વાક્ય જોઈશું. મીનવાઇલ આપણે એક રિક્વેસ્ટ છે મિત્રો
કે આ જે 40 વાક્યો છે એમાં યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક એન્ડ રી રાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ રાઈટ. હવે 40 વાક્યોનો હું અત્યારે તમને ઓરલી સોલ્વ બી કરાવડાવીશ. તમે તમારી નોટબુકમાં બી વિથ મી એન્ડ ટ્રાય ટુ રાઇટ ડાઉન ધ આન્સર ક્યાં ભૂલ છે, અને ઇનકેસ કદાચ જરૂર પડે તો અમે તમને અમારી આ ચેનલ પરથી તમે એને ડાઉનલોડ કરી શકો એવું પ્લાનિંગ કરી રહ્યા છે. રાઇટ નોટ ધ વર્ક ઇઝ અંડર પ્રોસેસ મિત્રો, તો બી વિથ અસ. અને હું અત્યારે જે બોલું સાચો જવાબ એ તમારા ચોપડામાં વન બાય વન સેન્ટેન્સમાં લખવાનો પ્રયત્ન કરજો. કયો નિયમ લાગુ પડે છે એમાં તમને ડાઉટ હોય તો ડીપમાં ડિસ્કશન માટે આપણે સેપરેટ વિડીયો બનાવીશું, પણ અત્યારે લેટ અસ ફિનિશ ધીસ 40 સેન્ટેન્સીસ. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ સેન્ટેન્સ. ધેર ઇઝ નો પ્લેસ ઇન ધીસ કમ્પાર્ટમેન્ટ, આ ડબ્બામાં કોઈ જગ્યા નથી. આવું વાક્ય તમને કોઈ એક્ઝામમાં પૂછ્યું તો ડબ્બામાં જગ્યા નથી ને, તો પ્લેસ એટલે જગ્યા તમને આવડે છે. ધ સેન્ટેન્સ સીમ્સ ટુ બી કરેક્ટ બટ ધ યુઝ ઓફ પર્ટિક્યુલર વર્ડ, સમ વર્ડ ઇઝ ઇમ્પ્રોપર. તો ઇન પ્લેસ ઓફ પ્લેસ, પ્લેસની જગ્યાએ તમારે શું વાપરવાનું છે? રૂમ, આર ડબલ ઓ એમ. ધેર ઇઝ નો રૂમ ઇન ધીસ કમ્પાર્ટમેન્ટ, ડોન્ટ ટ્રાય ટુ એન્ટર ધીસ કમ્પાર્ટમેન્ટ, ઓલરેડી પેક થઈ ગયો એમ. બરાબર મિત્રો? તો યુ હેવ ટુ યુઝ રૂમ, આર ડબલ ઓ એમ. એક જ શબ્દની ભૂલથી એ યાદ રાખજો. એ પછી આપણે બીજા નંબરનું સેન્ટેન્સ છે, ધીસ બોય ઇઝ વાઇઝર ઓફ ધ ટુ. આ છોકરો બે જણામાંથી વધારે ડાયો છે, બેમાંથી આ છોકરો વધારે ડાયો છે. તો આની અંદર બે જણાની સરખામણી કરી બેમાંથી કોણ વધારે ડાયો છે એવું આપણે બોલવું મિત્રો, તો એક વસ્તુ યાદ રાખજો કે અહીં આર્ટિકલ ધ ઇઝ મિસિંગ. ધીસ બોય ઇઝ ધ વાઇઝર ઓફ ધ ટુ. યુ હેવ ટુ એડ ધ આર્ટિકલ ધ બિફોર વાઇઝર. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? કદાચ તમને સમજ ના પડે તો વી આર ધેર, વીલ બી ટીચિંગ યુ ઇન સેપરેટ વિડીયો. એ પછી વાક્ય નંબર ત્રીજું આવ્યું મિત્રો તમારે, તો નોટ એ વર્ડ હી સેડ. એણે એક પણ શબ્દ કહ્યો નહીં. આમ તમને સાચું લાગે છે મિત્રો? પણ આ એક વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમને આજે મારી જોડે ધ્યાનથી શીખવાનો પ્રયત્ન કરો કે કોઈપણ સેન્ટેન્સની શરૂઆત જો નેગેટિવ તો સેમી નેગેટિવ વર્ડથી થતી હોય તો એ શબ્દ પછી તરત તમારે પર્ટિક્યુલર હેલ્પિંગ વર્બ મૂકવું પડે. પાસ્ટ ટેન્સ હોય તો ડીડ મૂકવું પડે, પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડૂ કે ડઝ મૂકો એઝ પર ધ સબ્જેક્ટ. તો આ વાક્યમાં ક્યાં ભૂલ છે મિત્રો? નોટ એ વર્ડ ડીડ હી સે. શું આવશે મિત્રો? નોટ એ વર્ડ ડીડ કેમ લખ્યું? સેડ ઇઝ ધ પાસ્ટ ટેન્સ. અહીંયા નોટ ઇટ ડી નો નેગેટિવ, તો દેર આર સર્ટિન વર્ડ્સ ઇફ ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ નેગેટિવ ઓર સેમી નેગેટિવ વર્ડ્સ ધી મસ્ટ બી ફોલોડ બાય ધ હેલ્પિંગ વર્બ. ઇઝ એ ક્લિયર? તો આ ખાસ ટેવ પાડજો. ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ, એ આપણે આજના સેશનમાં શીખી રહ્યા મિત્રો. તો હું તમને સાચું વાક્ય બોલું છું, નોટ એ વર્ડ ડીડ હી સે એસ એ વાય. ઇઝ એ ક્લિયર મિત્રો? એ પછી આપણે વાક્ય નંબર આવું, ટેલ મી હુ ઇઝ હી. તમને સાચું લાગે એ કોણ છે મને કહો? ટેલ મી હુ ઇઝ હી. હવે હું પછી મેં ઇઝ મૂકીશ મિત્રો, દેટ ઇઝ રોંગ. હે ને, એકચ્યુઅલી ધીસ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, ઇટ ઇઝ પંક્ચ્યુએટેડ વિથ ફૂલ સ્ટોપ મિત્રો. તો ટેલ મી હુ હી ઇઝ એવું જ લખાય, ટેલ મી હુ હી ઇઝ ફૂલ સ્ટોપ. એ પછી આપણે એવા કહ્યું કે હી હેઝ ટેકન હિઝ એમ એ ડિગ્રી ઇન 1990. તો એણે 1990માં એની એમ એની ડિગ્રી લીધેલી છે. હવે આ વાક્યમાં આમ આપણને કોઈ ભૂલ ના લાગે, પણ સોપા રહે તમને પર્ટિક્યુલર પીરિયડ આપી દીધો ઇન 1990. તો તમારે મિત્ર શું લખવું પડે? હી ટુક, લખી નાખો મારી સાથે સાથે, પ્લીઝ રાઇટ ડાઉન, પ્લીઝ બી વિથ મી. હી ટુક હિઝ એમ એ ડિગ્રી ઇન 1990. હી ટુક હેઝ ટેકન, ઉડાવી દો તમે મિત્રો, દેટ ઇઝ ઇનકરેક્ટ. એ પછી લખવાનું તમારે, નો લેસ દેન 10 ગર્લ્સ ડાઇડ ઇન દેટ એક્સિડન્ટ. તો મિત્રો ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. Now you have to understand the difference between few and less, little. So few is used for countables, you know it very well. Whereas we use little or less for uncountable. So here, what is the case? 10 chokari akasmata mari gayi mitro. So we can count the number of girls, mitro. So instead of using less, you have to write no fewer than. Few no CD no form su thase mitro, fewer thase. લિટલનું લેસ થશે તમને આવડે છે.
तो यहाँ यू टू यूज नो फ्यूअर देन एफ ई डब्ल्यू ई आर लेस की जगह खाली एक तुम भूल सुधारो नो फ्यूअर देन 10 गर्ल डायड इन दैट एक्सिडेंट ए अकस्मात में मिनिमम 10 जेटली छोकरी मरी गई अपने मीनिंग करव हो तो थी सके ए पछी ईच ऑफ देम ब्रॉड देर पेन्स दरेक जणानी पेनो लईને આવ્યું કારણ કે ક્યાં ભૂલ લાગે છે આપણને તો ઈચ ઓફ ધેમ બ્રોટ ધીયર નહીં આવશે હી જ આવશે ઈચ ઓફ ધેમ બ્રોટ હિઝ પેન દરેક જણાની પેન લઈને આવ્યું તમે યાદ રાખજો કોઈ વાક્યમાં ડાઉટ પડે તો અમને લખજો અમે તમારી સાથે છીએ મિત્રો હવે હી સેડ ધ ટ્રુથ વાક્ય નંબર 8 આવ્યું એને સાચું કહ્યું તો જ્યારે સત્ય બોલવાનું આવે ને મિત્રો તો કદાચ સેડ ના લખાય આપણે શું બોલવાનું હી સ્પોક ધ ટ્રુથ શું યાદ રાખવાનું સેડની જગ્યાએ તમારે સ્પોક લખવું પડશે હી સ્પોક ધ ટ્રુથ એ પછી આપણું આવ્યું વી પ્લેડ એ વન ઇનિંગ મેચ આ વાક્યમાં ભૂલ શોધી બહુ જ મુશ્કેલ લાગશે તમને અમે એક ઇનિંગની મેચ રમ્યા તો મિત્રો અહીં બી કેરફુલ બી વિથ મી કે ઇનિંગ કદાપી સિંગ્યુલરમાં આવી તે ના લખાય મિત્રો એને તમારે એસ લગાડવું જ પડશે વી પ્લેડ એ વન ઇનિંગ્સ મેચ ઇઝ એ ક્લિયર મિત્રો ઇનિંગ્સ જ લખાય ઇનિંગ્સ જેવો કોઈ શબ્દ નથી વાપરતા આપણે એ યાદ રાખજો આઈ ડબલ એન આઈ એન જી એસ હવે 10 નંબરમાં આવ્યું નાઇધર શી સિંગ્સ નોટ ડાન્સીસ આ સિમ્પલ વાક્ય છે આ તમને જાતે બી આવડવું જોઈએ મિત્રો એ ગાતી પણ નથી ડાન્સ પણ નથી કરતી તો તમે અત્યાર સુધી જે શીખે એમાં આપણે શું લખવાના કે શી નાઇધર સિંગ્સ નોટ ડાન્સીસ હવે આ મિત્રો નાઇધર શબ્દ શરૂઆતમાં વપરાય ને મિત્રો એ ડીનો નેગેટિવ ફોર્મ તો મેં તમને હમણાં થોડી વાર પહેલાં કીધું ઓલ ધ વર્ડ્સ શોઈંગ નેગેટિવ મિનિંગ ઓર સેમી નેગેટિવ મિનિંગ ઇફ ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ સચ વર્ડ વી હેવ ટુ યુઝ ધ હેલ્પિંગ વર્બ ડુ ડઝ ડીડ એઝ પર ધ નીડ તો આની ચર્ચા આપણે ડીપમાં બીજા અમારા સેપરેટ વિડીયોમાં કરીશું મિત્રો પણ રાઇટ નાઉ યુ કેન યુઝ સી નાઇધર સિંગ્સ નોટ ડાન્સી જે તમે અત્યારે શીખો છો એ પ્રમાણે તમને એલાઉ કરું છું રાઇટ એ પછી હિઝ હેટ વોઝ બ્લોન ઓફ બાય સ્ટ્રોંગ એર એની હેટ જે ટોપી હતી એને સખત પવનના કારણે ઉડી ગઈ હવે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એર એન્ડ વિન્ડ મિત્રો એર એટલે પણ હવા અને વિન્ડ એટલે પણ પવન હવા તો હવા તો કઈ વસ્તુ છે જે આપણે શ્વાસોશ્વાસમાં લઈએ છીએ એર ઇઝ દેટ પર્ટિક્યુલર થિંગ દેટ વી બ્રીધ ઇન પણ વિન્ડ સ્ટ્રોંગ હોઈ શકે તો ટોપી ઉડી ગઈ વિન્ડના હિસાબે તો હિઝ હેટ વોઝ બ્લોન ઓફ બાય સ્ટ્રોંગ વિન્ડ આવશે એરની જગ્યાએ તમારે ડબલ્યુ આઈ એન ડી વિન્ડ પવન લખવો પડશે એ પછી સેન્ટેન્સ નંબર 12 આવ્યું હી ડીડ નોટ નો ઇવન ધ આલ્ફાબેટ્સ ઓફ ઇંગ્લિશ અને ઇંગ્લિશની એબીસીડી બી નથી આવડતી તો અહીંયા આપણે મિત્રો આલ્ફાબેટ શબ્દ નહીં વપરાય આલ્ફાબેટ સિંગ્યુલરમાં જ વાપરવી પડશે તો આલ્ફાબેટ સિંગ્યુલર મીન્સ ધ નંબર ઓફ લેટર્સ ઓફ એ લેંગ્વેજ ધ નંબર ઓફ લેટર્સ ઓફ એ લેંગ્વેજ એ યાદ રાખવાનું આમાં તમે એસ કાઢી નાખજો હી ડીડ નોટ નો ઇવન ધ આલ્ફાબેટ્સમાંથી એસ કાઢી નાખવાનું એ પછીનું વાક્ય મેં આપ્યું મિત્રો 13 નંબરનું આઈ મસ્ટ હેલ્પ હિમ આફ્ટર ઓલ વી આર બ્રધર્સ ઓફ ધ સેમ પ્રોફેશન તો મિત્રો આ વાક્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે ફેમિલીમાં આપણે બ્લડ રિલેશન હોય તો આપણે બ્રધર્સ શબ્દ વાપરી શકીએ છીએ કોઈ પ્રોફેશનમાં અથવા આપણે ઇન જનરલ સોસાયટીમાં આપણે બ્રધર્સની વાત કરીએ તો આ વાક્યમાં આપણે આઈ મસ્ટ હેલ્પ મારે મદદ કરવાની જ છે છેવટે તો અમે એક જ વ્યવસાયના ભાઈઓ છીએ તો અહીંયા મિત્રો થોડું આપણે ડેપ્થમાં જવું પડશે તો હિયર વી કેન નોટ યુઝ ધ વર્બ બ્રધર્સ ઇન્સ્ટેડ ઓફ બ્રધર્સ યુ હેવ ટુ યુઝ બી આર ઈ ટી એચ ઈ આર એન જસ્ટ લિસન મી કેરફુલી બી આર ઈ ટી એચ ઈ આર એન બ્રધરનો શબ્દ વપરાશે વાય તો બ્રધર્ન રિફર્સ ટુ એ કોમ્યુનિટી ઓર મેમ્બર્સ ઓફ એ સોસાયટી બ્રધર્ન રિફર્સ ટુ એ કોમ્યુનિટી ઓર મેમ્બર્સ ઓફ એ સોસાયટી ફેમિલીમાં હોય તો તમે બ્રધર શબ્દ વાપરી શકો બરાબર મિત્રો એ પછીનું વાક્ય આપ્યું કે બિનલ ઇઝ હેપી બિકોઝ શી હેઝ ધ ફ્યુ કેર્સ બિનલ બહુ સુખી છે કારણ કે એને બહુ ચિંતાઓ
ઓછી તો આ વાક્યમાં મિત્રો ધ સેન્ટેન્સ સીમ્સ ટુ બી કરેક્ટ પાણી દે તમે જે છોકરાઓને ફ્યુ ટોપિક આવડતો હોય કાઉન્ટેબલ માટે જે શબ્દ વાપરીએ ફ્યુ નામનો વર્ડ તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફ્યુ એ ફ્યુ એન્ડ ધ ફ્યુ એ જેને આવડે એ આ વાક્યનો જવાબ લખી શકે મિત્રો તો ફ્યુ ઓનલી આવે મિત્રો ઓનલી ફ્યુ ડિનોટ નેગેટિવ મિનિંગ એ પછી એ ફ્યુ લખીએ તો ઇટ ડિનોટ એફર્મેટિવ મિનિંગ અને ધ ફ્યુ એટલે એનાથી વધારે હાયર એફર્મેટિવ મિનિંગ આવે તો બિઝનેસ સુખી છે કારણ કે એની બિલકુલ ચિંતાઓ નથી તો અહીંયા મેં તમને લખ્યું છે ધ ફ્યુ તો ધ ફ્યુ ઇઝ રોંગ બિલકુલ ચિંતા ન હોય એ વાતનો ફ્યુ લખવું પડે તો બિનલ ઇઝ હેપી બિકોઝ શી હેઝ ફ્યુ કેર્સ શું આવશે મિત્રો ધ આર્ટિકલ નહીં આવે ફ્યુ ઓનલી ફ્યુ નેગેટિવ બરાબર બિલકુલ ચિંતાઓ નથી એમ તો હવે 15 નંબર વાક્ય આવ્યું મિત્રો માય ફાધર ઇઝ ઇન એ ટીચિંગ લાઈન માય ફાધર ઇઝ ઇન એ ટીચિંગ લાઈન મારા પપ્પા ટીચિંગ લાઈનમાં છે આ વાક્ય બધાને સાચું લાગે મિત્રો પ્રેક્ટિકલ લાઈફમાં ગ્રામરની રીતે આ વાક્ય ખોટું છે પર્ટિક્યુલર શબ્દ ખોટો વપરાયો કે માય ફાધર ઇઝ ઇન એ ટીચિંગ લાઈન હા મિનિંગ તમને ખબર પડી જાય પણ ધ યુઝ ઓફ પર્ટિક્યુલર વર્ડ ઇઝ રોંગ તો કયો શબ્દ ખોટો છે યુ કેન નેવર યુઝ ધ વર્બ લાઈન ઇન્સ્ટેડ ઓફ યુ હેવ ટુ યુઝ ધ વર્બ પ્રોફેશન માય ફાધર ઇઝ ઇન એ ટીચિંગ પ્રોફેશન મારા પપ્પા ટીચિંગ પ્રોફેશનમાં જ એવું લખાય મિત્રો ઇઝ ઇટ ક્લિયર તો હવે આપણે બોથ ડીડ નોટ સ્પીક સ્પોક બોથ ડીડ નોટ સ્પીક અથવા સ્પોક લખેલું એનું પ્રોબ્લેમ બંને જણા બોલ્યા નહીં તો અહીંયા મિત્રો ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો કે બોથ શબ્દ ઇટ કેન નેવર બી યુઝ ઇન ધ નેગેટિવ ફોર્મ બોથ કેન નેવર બી યુઝ ઇન ધ નેગેટિવ ફોર્મ તો ઇન્સ્ટેડ યુ હેવ ટુ રાઇટ ડાઉન ધ કરેક્ટ સેન્ટેન્સ લાઈક નાઇધર સ્પોક નાઇધર ઇટ ડી નોટ ટુ પર્સન ઇઝ ઇટ ક્લિયર મિત્રો તો નાઇધર સ્પોક લખાય બોથ ડીડ નોટ દેટ ઇઝ બોથ ડીડ નોટ સ્પોક દેટ ઇઝ રોંગ થિંગ નાઇધર સ્પોક લખવી દેવાનું તમારે પછી લખો 17મું વાક્ય આવ્યું મિત્રો સૌમ્યાઝ કમાન્ડ ઓવર ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ એક્સેલન્ટ સૌમ્યાનો ઇંગ્લિશ ઉપરનો કમાન્ડ બહુ સરસ છે એક્સેલન્ટ છે તો આની તમે ડિગ્રીવાળું વાક્ય આપ્યું છે એક્સેલન્ટ મોર એક્સેલન્ટ અને ધ મોસ્ટ એક્સેલન્ટ તો મિત્રો આ વાક્ય તમને ગ્રામેટિકલી સાચું લાગે છે સૌમ્યાઝ કમાન્ડ ઓવર ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ એક્સેલન્ટ પણ મિત્રો એક વસ્તુ યાદ રાખો કે દેર આર સર્ટિન એડજેક્ટિવ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ વિચ ઓલવેઝ શોઝ ધ ટોપ ફોર્મ બેસ્ટ ફોર્મ એનું કમ્પેરિઝન ન થતું દે આર ઓલવેઝ ઇન ધ હાઈએસ્ટ ફોર્મ તો વિચ આર ધોઝ એડજેક્ટિવ એમાં તમે આજે નોટ કરી રાખો મારી સાથે એક્સેલન્ટ શબ્દ છે ને મિત્રો ઇટ શોઝ ધ હાઈએસ્ટ પોઝિશન તો વી કેન નેવર યુઝ મોર એક્સેલન્ટ એન્ડ મોસ્ટ એક્સેલન્ટ એક્સેલન્ટ ઇઝ એક્સેલન્ટ તો નો નીડ ટુ યુઝ ધ મોસ્ટ એક્સેલન્ટ તો સૌમ્યાઝ કમાન્ડ ઓવર ઇંગ્લિશ ઇઝ એક્સેલન્ટ ઇઝ ઇટ ક્લિયર મિત્રો તો એક્સેલન્ટ હાઈએસ્ટ પોઝિશન જ બતાવે છે એનું મોર એક્સેલન્ટ મોસ્ટ એક્સેલન્ટ કદી થાય જ નહીં હું ફરી રિવાઇઝ કરું સાચો જવાબ સૌમ્યાઝ કમાન્ડ ઓવર ઇંગ્લિશ ઇઝ એક્સેલન્ટ ઇઝ ઇટ ક્લિયર હવે પછી લખો 10 males એન્ડ 5 females વર સિલેક્ટેડ બાય ધ ટ્રિબ્યુનલ 10 પુરુષો અને 5 સ્ત્રીઓને ટ્રિબ્યુનલ દ્વારા પસંદ કરવામાં આવી હતી તો મેલ્સ એન્ડ ફિમેલ લખવાની શું જરૂર છે મિત્રો દેટ ઇઝ રોંગ તો આવા વાક્યમાં આપણે 10 men and 5 women વેર સિલેક્ટેડ બાય ધ ટ્રિબ્યુનલ એમ જ લખવાનું છે આવા સેન્ટેન્સમાં કદાચ મેલ ફિમેલનો આપણે ઉપયોગ કરવાનો નહીં મિત્રો એવોઇડ યુઝિંગ મેલ ફિમેલ એ પછી આવ્યું 19 નંબરમાં ધ ચીફ જસ્ટિસ હેઝ પાસ્ડ ઓર્ડર ફોર હિઝ રિલીઝ ચીફ જસ્ટિસને છૂટા થવા માટેનો ઓર્ડર આપી દીધો છે તો મિત્રો આમ સેન્ટેન્સ 100 ટકા તમને સાચું લાગે છે ધ ચીફ જસ્ટિસ હેઝ પાસ્ડ ઓર્ડર ફોર હિઝ રિલીઝ તો મિત્રો અહીંયા યાદ રાખજો કે જે ચીફ જસ્ટિસ ઓર્ડર પાસ કરે ને એને કદાચ સિંગ્યુલરમાં નહીં લખવાનું ઓર્ડર્સ જ આવશે ORDERS ઓર્ડર્સ તમારે લખવું જ પડશે તો ચીફ જસ્ટિસ હેઝ પાસ્ડ ઓર્ડર્સ ફોર હિઝ રિલીઝ એ પ્રમાણે જ લખાય મિત્રો અચ્છા આવે પછીનું વાક્ય 20 નંબરનું મેં આપ્યું છે ઓવર્સ ઇઝ એ પ્રેસ્ટિજિયસ સ્કૂલ એન્ડ ઇટ ઇઝ બિલ્ટ ઓફ બ્રિક્સ એન્ડ સ્ટોન્સ અમારી સ્કૂલ બહુ પ્રતિષ્ઠિત છે અને એ ઈંટો અને પથ્થરોથી બનાવવામાં આવેલી છે અને બાંધેલી છે
તો આપણને આની અંદર બહુ સાચું જ લાગે. સ્કૂલ એક વચન છે અને ઈંટો અને પથ્થરથી બનેલી હોય. તો મિત્રો આ વાક્યમાં ભૂલ ક્યાં છે? કે ઈંટ અને પથ્થરની બનેલી એવું લખવાનું હોય તો અવર્સ ઇઝ એ પ્રેસ્ટિજિયસ સ્કૂલ એન્ડ ઇટ ઇઝ બિલ્ટ ઓફ બ્રિક લખવું પડે, બી આર આઈ સી કે, નોટ બ્રિક્સ. એસ કાઢી નાખો એન્ડ સ્ટોન. બ્રિક એન્ડ સ્ટોન વિલ બી ઇન સિંગ્યુલર ફોર્મ. બી વિથ મી, ડોન્ટ ફીલ કન્ફ્યુઝ મિત્રો. આજે નહીં તો કાલે આ વાક્યની ઉપયોગ તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં, બારમાં નહીં અથવા તો પ્રેક્ટિકલ લાઈફમાં તમને બહુ કામ લાગશે. પછી સેન્ટેન્સ નંબર 21 આવ્યું, ધ વેધર ઓફ રાજકોટ ડઝ નોટ સીટ મી. રાજકોટનું હવામાન મને સીટ નથી કરતું. તો મિત્રો કોઈ પર્ટિક્યુલર કોઈ શહેરની આપણને આબોહવા કે હવામાન સેટ ના થાય તો એના માટે વેધર શબ્દ ના વાપરાય મિત્રો. વેધર ઇઝ રોંગ યુઝ. તો યુ હેવ ટુ યુઝ ધ ક્લાઇમેટ ઓફ રાજકોટ ડઝ નોટ સીટ મી. તો ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ વેધર યુ હેવ ટુ રાઇટ ડાઉન ધ સી એલ આઈ એમ એ ટી ઈ, ધ ક્લાઇમેટ ઓફ રાજકોટ ડઝ નોટ સીટ મી. એ પછીનું વાક્ય આવ્યું 22 નંબરનું, મિલાપ વિલ નોટ કમ અનલેસ કમ્પલ્સન. મિલાપ આવશે નહીં અનલેસ કમ્પલ્સન. અનલેસ પછી કમ્પલ્સન, દેટ ઇઝ રોંગ મિત્રો. જો મિલાપને ફરજ પડવામાં નહીં આવે ને તો એ નહીં આવે. તો ફરજ કોઈના દ્વારા પડે ને, તો મિલાપ વિલ નોટ કમ અનલેસ કમ્પેલ્ડ. સી ઓ એમ પીઈ ડબલ એલ ઈ ડી. હું રિપીટ કરું છું મિત્રો, મિલાપ વિલ નોટ કમ અનલેસ કમ્પેલ્ડ. સી ઓ એમ પીઈ ડબલ એલ ઈ ડી. ઇઝ ઇટ ક્લિયર મિત્રો? કંઈ પણ ડાઉટ હોય તો અમને પૂછજો. વીલ અગેન ક્લેરિફાય ઓલ યોર ડાઉટ્સ સેન્ટેન્સ વાઇઝ. પછી માય સિસ્ટર ગેવ હિમ 300 રૂપીઝ. માય સિસ્ટર ગેવ હિમ 300 રૂપીઝ. તો મિત્રો મારી બેને એને 300 રૂપિયા આપ્યા. તો 300 રૂપિયા આપ્યા, આ વાક્ય જે આપણે છે મિત્રો, તો એમાં 3 લખ્યું છે, 100 લખ્યું છે અને રૂપીઝ લખ્યું છે. તો મિત્રો 100માં કદાપી એસ નહીં આવે, 300 રૂપીઝ. બસ યુ હેવ ટુ ઓમિટ એસ, એસ ડિલીટ કરી નાખો, વાક્ય સાચું પડી જશે. માય સિસ્ટર ગેવ હિમ 300 રૂપીઝ. દરેકની પાછળનો લોજિક આપણે ડીપમાં પછી જોઈશું, પણ અત્યારે હું જે તમને શીખવાડું એ પ્રમાણે યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ એરર એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. એ પછી વાક્ય નંબર 24 આવ્યું, લાઈ દેટ લિટલ બેબી ઓન ધ સ્ટ્રેચર. લાઈ દેટ લિટલ બેબી ઓન ધ સ્ટ્રેચર. પેલી નાની બેબીને સ્ટ્રેચર પર મૂકો. આવું લાઈના બે મતલબ છે, લાઈ એટલે પડી રહેવું અને લાઈ એટલે ખોટું બોલવું. તો મિત્રો આની અંદર લાઈ શબ્દનો ઉપયોગ ખોટો કરવામાં આવે છે. પેલી બેબીને સ્ટ્રેચર પર મૂકો, નાની બેબીને, તો મૂકવાનું એટલે શું થાય? લાઈ નહીં થાય, લે થશે મિત્રો. તો લે દેટ એલ એ વાય, લે દેટ લિટલ બેબી ઓન ધ સ્ટ્રેચર. તો મિત્રો હવે તમને એક ખાસ રિક્વેસ્ટ કરું કે 24 સુધીના વાક્યો આપણે જોયા અને બાકીના જે 16 વાક્યો છે 24 થી 25 થી 40ના, હું તમને પોતાની સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું છું. અને તમે ડેફિનેટલી યુ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક ઇન ધ ગિવન સેન્ટેન્સ એન્ડ આસ્ક અસ, વી આર ધેર ટુ ક્લેરિફાય ઓલ યોર ડાઉટ મિત્રો. તો તમારો જે 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, જે પેરેગ્રાફ આપેલો એમાં જે ભૂલ શોધવાની, તો એક પણ ભૂલ તમારી એક પણ માર્ક ના કપાય એટલા માટે અમે આવી ઇન્ટેન્સિવ પ્રેક્ટિસ કરાવીશું તમને ફ્યુચરમાં બી. તો બી વિથ અસ, ટ્રાય ટુ ટેક ધ મેક્સિમમ એડવાન્ટેજ ઓફ અવર વિડીયોઝ ફ્રેન્ડ, એન્ડ આઈ એમ શ્યોર યુ આર એન્જોઈંગ વોચિંગ અવર વિડીયોઝ. અને ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર મોર એન્ડ મોર અપડેટ મિત્રો. એન્ડ ડુ ઇન્ફોર્મ યોર ફ્રેન્ડ્સ એન્ડ વેલ વિશર્સ સો દેટ વી કેન એન્જોય એવરીથિંગ. તો અહીંયા મિત્રો આપણે વી આર ડિપાર્ટિંગ વિથ ધ હોપ ટુ મીટ ઇન અવર નેક્સ્ટ સેશન. ઇન ધ મીન વાઇલ હું તમને જે હોમવર્ક આપું છું ને, જે વાક્યો બાકી રહે આપણે, એ તમે જાતે કરજો કોશિશ. બહુ સિમ્પલ છે. અને કંઈ પણ ડાઉટ હોય તો અમે સેન્ટેન્સ તમે લખજો અને વી વિલ ઓલ્સો ક્લેરિફાય યોર ડાઉટ. તો ડેફિનેટલી આપણે લગભગ 1/3, 2/3 કામ કર્યું, 1/3 તમારા સેલ્ફ ઇવોલ્યુશન માટે આપું છું. તો બી કોન્ફિડન્ટ મિત્રો. તો આપણે આ તમને ઇન ધ લોંગ રન કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ લાગશે એવા વાક્યોનું સિલેક્શન છે મિત્રો. તો બી વિથ અસ. અને અમારા જે લોકો હમણાં જોડાયા છે આ વિડીયોઝમાં, એ મિત્રોને એક રિક્વેસ્ટ છે કે અમારા આગળના ટેન્સિસના, એક્ટિવ પેસિવના અથવા દરેકે દરેક વિડીયો તમે ડોન્ટ મિસ. જો તમે બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોશો તો ડેફિનેટલી યુ વિલ એન્જોય લોટ,
you will be confident, Mitro. So we wish you all the best, and we are very much thankful to you. We are getting very good response from the student community, Mitro. So be with us. And tomorrow, જે પણ કંઈ ડાઉટ હોય એમને મોકલજો. વી આર દેર. અને અમે તમને જે વિડીયોની લિંક કીધી ને તમારા સ્ક્રીન પર, એ બી તમે એ પ્રમાણે જોઈ અને અગત્યની વાક્યરત્ન અમારો 10મા વિડીયો છે, બેઝિક રૂલ્સ ઓફ ગ્રામરનો વિડીયો છે, અપૂર્ણ શરતનો સેપરેટ વિડીયો છે, બધા તમે જોઈ લેજો મિત્રો. શ્યોર. તો વી આર ડિપાર્ટિંગ વિથ ધ હોપ ટુ મીટ ઇન અવર નેક્સ્ટ સેશન. ઇન ધ મીન વાઇલ ફ્રેન્ડ્સ, બાય.